સારી ફરમાઈ છે. અને સુનભાઈ માના જેટલા ભાવ આ વર્ષે ગાવા જડે એટલા દરેક કલાકાર મારી દ્રષ્ટિએ ભાગ્યશાળી હશે, કારણ કે માનું શતાબ્દી વર્ષ આવે. જાણે મંદિરિયામાં આવ સોનલી તારિયા એ રમે તાર લારે, હે બાવા હે સોનબા હે જગદંબા, એ રમે તાર લા નવલખ રાસ સોનલી તારિયા રે. જાણે મંદિરિયામાં આ વાવડા વસંત ધૂપ થઈને રેવાય છે માં દરિયાના લોટ તાય છે એ ગાજ ગા. આ નરો ચારણ નો સૂર છે, નક્કર ચારણ નો સુર. ઈ સુર મેં ક્યાંય સાંભળ્યો નથી. હા કવિ કાંક બાબુ ગાન ઘમાંડ ના ભુગાર જત ગોરા સતવરી ભજન જગત સબ સપના એ ગાજ ગા. નગારે બારે મે સોનલી તારિયા, પણ ભક્તિ નો દાતારી નો રંગ મળે છે ક્યાંથી? હું રાજમાં જયારે ભેગા લોક સંગીત ની કઈ વાત કરવા બેઠા છે, રાષ્ટ્રીય શહેર ભારત વર્ષના રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી લખે છંદા દુહાને સોરતા વળી સોરઠ સરવાણી ઈ બધારો યારાતે પાણી તારા મરતા છંદા દુહાને સોરઠા વળી સોરઠ શરવાણી ઈ બધા રોયા રાતે રોયા રોયા રાતા પાણીએ તારે મરતા. ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી લખે કે ભક્તિ નો દાતારી નો સુરતા નો રંગ મળે છે ક્યાંથી? જન જણ તો ભગત જણજે કા દાતા કા સુર નહીતા રહેજે વાંજણી, પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા ભે. એક પથરે સિંદૂર ચડે એવા બીજા પથર, અને આ જનતા એ કેવો જણ્યો છે જયેશભાઈ ના સાહેબ, કે એની યાદમાં હજારો માણસો ક્યાં ક્યાંથી મુંબઈ થી ને ક્યાંય ક્યાંથી આ બધા મિત્રો પધાર્યા.
ધન છે એવી જનતાને જેણે કુળને ઉજાગર કર્યું છે. તો ભારતવર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે કે આ બધો રંગ માના ધાવણમાંથી મળતો હોય છે. ત્યારે રાજ મને લાગ્યો કશું, રાજ મને લાગ્યો કશું વીરો, રાજ મને લાગ્યો એ રાજ, રાજ લાગ્યો કશું વીરો, રાજ મને લાગ્યો કશું વીરો, જનની જયેશભાઈની સ્મૃતિમાં આ કાર્યક્રમને આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે જે મિત્રોને ગોર કરવી હોય પછી અફસોસ ન રહી જાય, કારણ કે રાજભાઈ કીધું તાણુંનું મહત્વ છે, તાણું હચવાઈ જાય. ફરમાઈશ બાકી રહેશે એ બધી આવતા વર્ષે, કારણ કે ભેરવી થઈ ગઈ. પેલા સંસ્કાર માના ઉદર માંથી મળ્યા, પછી ધાવણ માંથી મળ્યા, અને પછી કવિ કે મેઘાણી કે ક્યાંથી મળ્યા.
તંદુરથી ટપકેલો મસ્તી ભર ચાકો કસુંદી Thank you.
કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી વળતી પછી સોણિત બીના પતિ સુતવીરની સોણિત બીના પતિ સુતવીરની રણસૈયા પર ડડતી મુક્તિ માખમા કરતી માથે કરમી તો ધરતી ઘાયલ મરતા મરતા હે ભારત માની આઝાદી ગાવે આખી કવિતા અદભુત છે રાજભાઈ પણ એક કળી મને બહુ સ્પર્શે છે કારણ કે આપણે એવા સમાજમાંથી આવી છીએ જ્યાં ઘરમાં પતિનું નામ પણ ન લેવાય આજ પણ એવા સમાજ છે પોતાનો પિયુ પોતાનો કંદ માં ભારતીની રક્ષા માટે બોર્ડર ઉપર છે અહીંયા ઘરમાં સમાચાર મળે ટીવીમાં કે યુદ્ધ ચાલે છે બોર્ડર ઉપર ચિંતા ન કરાય એટલી મર્યાદા છે અને બાઈને તો ચિંતા હોય ને જેનો પિયુ છે જેનો વરદાન છે એ લાડકડાની પ્રતિમાના શાના પૂજન કરતી ઘરના ભાળે ને એ લાડકડાની પ્રતિમાના શાના પૂજન કરતી ઘરથી પછી એની રક્ષા કાજ અહરનિશ એની રક્ષા કાજ અહરનિશ પ્રભુને પાયે પડતી ઈ ઉરના એકાંતે રડતી બીજો ગણ હશે દિનો એકાંતે રડતી એ લડકડાની પ્રતિમાના છાના છાના પૂજન એની રક્ષા કાજ્ય હરનિશ એની રક્ષા આપણા પરિવારમાં કાંઈ દુઃખ હોય તો આપણો કુટુંબ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા એટલી સારી છે કદાચ તમારા શુભ અવસરે સારા પ્રસંગમાં કોઈ આવે કે ન આવે પણ તમારે દુઃખ પડે ત્યારે આખો સમાજ આખું ગામ આવતું હોય છે દુઃખ વેચવાથી ઘટે ઘટતું હોય છે એવું વડીલો કહે છે હવે આ ભાઈ પોતાનું દુઃખ કોની પાસે વહેંચે ઘરમાં કંઈ ન હતું એની રક્ષા કાજ અહરનિશ પ્રભુને પાયે પડતી ઈ ઉરના એકાંતે રડતી બીજો ગણ હશે દિનો ગણતી આ ઘાયલ મરતા મરતા રે પથ્થર પર ઉતરશો માં કોઈ કવિતા લાંબી કે લખજો આ કોઈ આહી કોઈ ના લાડકડાની લખજો આ કોઈ આહી કોઈ ના લાડકડાની એ ઘાયલ મરતા મરતા એ ભારત માની આઝાદી ગાવે એ ભારત માની આઝાદી ગાવે ભારત માની આઝાદી ગાવે ભારત માની આઝાદી પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો આદ શક્તિ અંબે માત કી જય મોગલ માત કી જય હો સોનબાઈ માતની જય હો ભારત માતની જય હો ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ
આ સાથે સ્વર્ગસ્થ જયેશભાઈની યાદમાં પુણ્ય સ્મૃતિમાં આજના કાર્યક્રમને પૂરો જાહેર નહીં કરતા બીજી વાર ન મળે ત્યાં સુધીનો વિરામ. હરિઓમ તત્સત. જય માતા જય ભગવાન.